મિત્રો કેમ છો બધા મજામાં ને ચાલો આજે આપણે સામાન્ય જ્ઞાનમાં આગળ અભ્યાસ કરીએ આજે આપણે ટ્રાફિકના નિયમો શીખીશું જ્યારે આપણે પપ્પાને સાથે બાઇક પર જઈએ છીએ બસમાં જઈએ છીએ ગાડીમાં જઈએ છીએ જ્યારે જઈએ છીએ ત્યારે તમને આવા સિગ્નલ દેખાય છે બાજુમાં ચાર ચોકડી હોય ત્રણ રસ્તા હોય ત્યાં આવું સિગ્નલ હોય છે તેમાં લાલ લાઇટ પીળી લાઈટ અને લીલી લાઈટ હોય છે કેવી લાલ પીળી અને લીલી કલરની લાઈટ હોય છે આ લાઇટનું શું મહત્ત્વ છે એ તમને આજે સમજવાનું છે બરાબર જે આ સિગ્નલ દેખાય છે બરાબર એમાં જે લાલ લાઈટ હોય છે તેને શું હોય છે કે તમે થોભી જાઓ વાહન ચલાવતા હોય તો લાલ સિગ્નલ આવે એટલે તમારે થોભી જવાનું ઊભું રહી જવાનું પીળી લાઇટ છે તે તમારે આજુબાજુ જોવાનું કે સાધનો આવતા નથી ને તો તમે પસાર થઈ શકો છો અને ગ્રીન લાઇટ છે લીલા કલરની એ તમે સાધનો લઈને જઈ શકો છો એ એનું નિશાની છે લાલ એટલે થોભો પીળી એટલે જુઓ અને લીલા કલરની લાઇટ છે એટલે તમે જાઓ બરાબર હવે અહીંયા છે બીજું ટ્રાફિકના નિયમો છે અહીંયા જીબ્રા ક્રોસિંગ દેખાય છે પટ્ટા કાળા કલરના સફેદ કલરના પટ્ટા દેખાય છે કાળા કલરનો રોડ છે સફેદ કલરના પટ્ટા છે એ પટ્ટાને શું કહેવાય છે જીબ્રા ક્રોસિંગ કહેવાય છે શું કહેવાય છે જીબ્રા ક્રોસિંગ જ્યારે આપણે કોઈ પણ રોડ ઓળંગવો હોય જો આપણે સીધી બેઠક ચાલવાની છે બરાબર એનાથી આપણે અહીંયા પગદંડીમાંથી આમ સીધું પસાર થવું છે રોડને ઓળંગવો છે તો આવી જીબ્રા પટ્ટી હોય ત્યાંથી જ તમારે પસાર થવું પડે છે વરણા શું થઈ જાય એક્સિડન્ટ થઈ જાય છે સાધનો આવતા હોય તો તમે જીબ્રા ક્રોસિંગ ઉપર ચાલો તો સાધનો શું થાય છે ધીમા પડી જાય છે બરાબર રસ્તો ઓળંગતી વખતે આજુબાજુ જોવો બંને બાજુ જો આ છોકરો દેખાય છે બંને બાજુ જુવે છે એટલે રસ્તો ઓળંગતી વખતે તમારે બંને બાજુ જોવું પડે છે નહીં તો શું થઈ જાય છે એક્સિડન્ટ રસ્તો ઓળંગતી વખતે તમારે બંને બાજુ જોવું પડે રસ્તો જીબ્રા ક્રોસિંગથી જ ઓળંગવો તમારે કોઈ પણ રસ્તો ઓળંગવવો હોય તો ક્યાંથી ઓળખવાનો આ ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા દેખાય છે ને એના ઉપરથી જ ઓળંગવાનું બરાબર હવે જો અહીંયા બી એવું જ છે ને સાધનો ધીમા પડી ગયા જ્યારે ચાલે છે તો સાધનો ધીમા પડી ગયા છે હવે જ્યારે રસ્તો ઓળંગતા હોય બરાબર ત્યારે જીબ્રા ક્રોસિંગના પટ્ટા ઉપર રહીને કોઈને આવજો જોજો કહેવાય નહીં નહીં તો શું થઈ જાય છે એક્સિડન્ટ થઈ જાય છે વાહન પાછળ વ્યવસ્થિત બેસવું આપણે પપ્પાની પાછળ જઈએ છીએ તો આપણે પપ્પાને પકડીને બેસવું ખુલ્લા હાથ કરીને બેસવું નહીં હવે જો બસમાં લાઇનમાં ચડવું બસમાં આપણે જ્યારે ઊભી રહી છે ત્યારે ક્યાં રીતે ચડવાનું છે લાઇનમાં ચડવાનું છે હવે ફૂટપાથ દેખાય છે રોડની આજુબાજુ આવા નાના નાના ફૂટપાથ હોય છે આપણે ક્યાં ચાલવાનું હોય છે ફૂટપાથ ઉપર હંમેશા ચાલવું જોઈએ રસ્તા ઉપર રમવું નહીં આપણે ક્યારે પણ બોલ દોડો ક્રિકેટ પકડા પકડી છુપન છુપાઈ ક્યારેય રસ્તા ઉપર દોડવું નહીં કે રમવું નહીં હવે બસના પગથિયા ઉપર ઊભા ન રહેવું આપણે જ્યારે બસ ઉપર ચડી જઈએ છીએ ત્યારે બસનો જે દરવાજો હોય છે ત્યાં ઊભું રહેવાનું નહીં નહીં તો શું થઈ જવાય નીચે પડી જવાય ચાલુ બસ હોય તો તમે ક્યાં ચડતા રહો નીચે પડી જાઓ એટલે જે સ્કૂલ બસ હોય ત્યાં તમારા રસ્તા પોતાની સીટ ઉપર જઈને જ બેસવું બસમાંથી હાથ માથું બહાર કાઢવું નહીં મને તમારા શરીરનો જે અં કાઢ્યો હોય એ કોઈ લાકડું હોય થાંભલો હોય તો એનાથી ભટકાય અને હાથ કપાઈ જાય ગળું કપાઈ જાય એટલે બસમાંથી હાથ મોડું કાઢવું નહીં હવે ચાલુ બસે ચડવું નહીં બસ ચાલુ થઈ જાય તો ચાલુ બસે ચડવું નહીં નહીં તો શું થઈ જાય નીચે પડી જવાય અને એક્સિડન્ટ થઈ જવાય બરાબર આ હતા ટ્રાફિકના નિયમો તમે પણ આ ટ્રાફિકના નિયમો સમજો અને બોલો બરાબર નમસ્તે